ઇશુ કચ્છથી મળતા સમાચારની સમાચાર મળી રહ્યા છે. પ્રદ્યુમનસિંહ જાડેજાને લઈને કચ્છ કોંગ્રેસમાં ગઢમાં ગાબડાનો સંકેત મળી રહ્યો છે. જે રીતે આ સમાચાર મળી રહ્યા છે, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સરકારના વખાણ કરાતા હવે અચકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. ધારાસભ્યએ રસ્તા કાર્ય અંગે અનેક રજૂઆતો કરી હતી અને સરકાર દ્વારા સાનુકૂળ પ્રતિસાદ આપવામાં આવ્યો છે અને હવે આ સમગ્ર મામલો જે છે તે અચકળોનો દોર શરૂ કરી રહ્યો છે. નીતિન પટેલનો આભાર ધારાસભ્ય દ્વારા માનવામાં આવ્યો. આભાર માનવાને પગલે રાજકારણ ગરમાયું છે. પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં સામેલ થવાની અચકળોએ જોર પકડ્યું છે. કચ્છના અબડાસાના ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ જાડેજા. થોડા દિવસો અગાઉ પ્રદ્યુમનસિંહ જાડેજા સરકારના એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારથી જ આ અચકળોને વેગ મળ્યો હતો. વધુ એક વખત સરકારનો આભાર માનતા અને વખાણ કરતા હવે આ અચકળો તેજ બની રહી છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ગુજરાત સરકારનો તેઓએ આભાર માન્યો હતો અને સરકારનો આભાર માનતા જ આ અચકળો તેજ થઈ રહી છે. અનેક રજૂઆતો ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી. સરકાર દ્વારા સાનુકૂળ પ્રતિસાદ આપવામાં આવ્યો અને તેને લઈને તેઓએ આભાર માન્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો આભાર ધારાસભ્ય દ્વારા માનવામાં આવ્યો. સંવાદદાતા કૌશિક છાયા આ વિશે વાત કરવા માટે જોડાઈ ગયા છે. કૌશિક, અચકળો તેજ થઈ છે પ્રદ્યુમનસિંહ જાડેજાને લઈને, શું વિગતો? કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ફરી એકવાર ભાજપી સૂર તેનો સામે આવ્યો છે. સરકાર સહિત કચ્છના ભાજપના સાંસદ ધારાસભ્યો તેમજ પક્ષના પ્રમુખનો તેઓએ આભાર માનતી એક અખબારમાં જાહેરાત આપી છે અને તેમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે અબડાસા વિધાનસભા મતક્ષેત્રમાં રસ્તાઓના કામ માટે 71.77 કરોડની મંજૂરી મામલે આભાર માન્યો છે, જેને લઈને રાજકીય બેડામાં હલચલ મચી જવા પામી છે. અને છેલ્લા 6 મહિનાથી જોવા જઈએ તો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા છે એક યા બીજી રીતે ભાજપનો આભાર માનતા જોવા મળી રહ્યા છે, જેથી તેઓ ભાજપમાં જોડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ મામલે તેઓને પૂછતા તેઓ હાલમાં કઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. તેઓ છેલ્લા તાજેતરમાં જ મેઘલાડુનો કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો, જેમાં પણ તેઓએ ભાજપની વાહવાહી કરી હતી. કૌશિક, આભાર જાણકારી માટે.